હીરાપુરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય સરદાર જય શ્રી કૃષ્ણ સુપ્રભાતમ ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ બે બહુપદી રિવિઝન લેક્ચર નંબર બાર કૌશલ્ય ચકાસણીના દાખલા આપણે જોઈ રહ્યા હતા એમાં દાખલા નંબર ત્રણ નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો આની રીત આપણે બહુ સારી રીતે શીખી ગયા છીએ એટલે એ રિપીટ કરતો નથી પરંતુ હવે હું દાખલા નંબર ચાર લઉં છું એક બે અને ત્રણ દુત્યાંશ એ ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર બ્રેક્સ ત્રણ ઘાતાંક ઓછા નવ વર્ગ વત્તા તેર ઓછા છ ના શૂન્ય છે તે ચકાસો તથા બહુપદીના ના શૂન્યો અને બહુ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આ બહુપદીમાં જ્યાં એક્સ છે ત્યાં પેલા એક મૂકશો જો એના બરાબર શૂન્ય આવે તો એ આપેલ બહુપદી એક શૂન્ય છે એવી જ રીતે બે મૂકશો ત્રણ દુત્યાંશ મૂકશો એક્સ ની જગ્યાએ અને રૂપ આપીએ તો બધી વખતે આપણને શૂન્ય મળે છે બરાબર છે માટે આ એક બે અને ત્રણ દુતીયાંશ છે એ આપેલી બહુપદીના શૂન્યો છે તેમ સાબિત થાય છે આવું બધું આપણે આગળ જોઈ ગયા છીએ એટલે હું ડિટેલમાં નથી જતો તમે તમારી રીતે ગણતરી કરી લેજો હવે જો અહીંયા એક ત્રણ ઘાતાંકનો સગુણક બે છે એટલે અહીંયા એ બરાબર બે થાય અહીંયા બી બરાબર માઇનસ નવ થાય સી બરાબર તેર થાય અને ડી બરાબર માઇનસ છ થાય તો હવે ધારો કે પહેલું શૂન્ય આલ્ફા બરાબર એક બીજું શૂન્ય બીટા બરાબર બે અને ત્રીજું શૂન્ય ગેમા બરાબર ત્રણ દુત્યાંશ હોય તો આપણે સહસંબંધ ચકાસવો છે શૂન્યો અને સહગુણકો વચ્ચેના તો ત્રણેય શૂન્યોનો સરવાળો બરાબર એક વત્તા બે વત્તા ત્રણ દુત્યાંશ આ બધાનો લસા બે નીકળે એટલે બધા અંશમાં બધાને આ બે ને બે વડે ગુણશું અને આ ત્રણ એમને કારણ કે છેદમાં બે તો બરાબર ઓછા અને ઓછા નવ એ આપણો શું છે બી છે તો ઓછા આ ઓછા ઓછા અને ઓછા નવ એટલે આ બી છે તો બી છેદમાં એટલે બે છે તો આ સંબંધ ચકાસાય છે એ જ રીતે એટલે પેલી બે એટલે ને બે વડે ગુણી નાખી તો ચાર વત્તા છ વત્તા ત્રણ એમ રહેશે કારણ કે એના છેદમાં તો બે છે જ જેના છેદમાં ન હોય એને ગુણવાના રીએ તો ચકાસાય છે એ જ રીતે ત્રણેય શૂન્યનો ગુણાકાર બરાબર એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ દુત્યાશ બરાબર બે બે ઉડી જાય ત્રણે ત્રણ એટલે કે ઓછા ઓછા છ બે કરી તો બે તેરી છ અને ઓછા ગુણ્યા ઓછા એટલે વધતા એટલે ત્રણ ને આપણે ઓછા ઓછા છ ના એટલે કે ઓછા ઓછા સ્વરૂપે આને દર્શાવી શકીએ છીએ આમ શૂન્ય અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકાય છે ચકાસાય છે હવે એવી જ વિઘાત બહુપદી મેળવો કે જેનું એક શૂન્ય પાંચ હોય અને શૂન્ય ગુણાકાર પંદર હોય તો અહીંયા આપણે શું કરશું ધારો કે એક શૂન્ય આલ્ફા બરાબર પાંચ છે એ આપી દીધું છે આપણને હવે શૂન્ય ગુણાકાર પંદર આપેલો છે તેથી બે શૂન્ય ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર પંદર એમાંથી એક તો આપણને ખબર છે પાંચ છે એટલે કે પાંચ ગુણ્યા બીટા બરાબર પંદર એટલે કે બીટા બરાબર પંદર ના છેદમાં પાંચ કારણ કે આ ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકાર થાય એટલે બીટા બરાબર પાંચ એક ઉપર ને પાંચ તેરી પંદર એટલે બીટા બરાબર ત્રણ આમ બીજું શૂન્ય ત્રણ છે હવે બે શૂન્ય મળી ગયા તો હવે માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર આપણને ખબર છે કે કે છગડીયા કૌંસ અથવા બોક્સ કૌંસમાં એક્સ વર્ગ ઓછા બે શૂન્ય નો સરવાળો ઇન્ટુ એક્સ વત્તા બે શૂન્ય ગુણાકાર બોક્સ કૌંસ પૂરો જ્યાં કે શૂન્ય કરતા મોટી વાસ્તવિક સંખ્યા છે એટલે કે કે બોક્સ કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા એટલે પાંચ ને બીટા એટલે ત્રણ

તો કે પાંચમા દાખલામાં બહુ બધી એક્સ વર્ગ એનું એક શૂન્ય માઇનસ પાંચ હોય તો એની કિંમત તથા શૂન્ય શોધો તો આપણે અહીંયા શું કરવાનું એક્સ ની જગ્યાએ ઓછા પાંચનું સાદુ રૂપ આપી તો ઓછા નો વર્ગ વધતા એ પણ આ તો શૂન્ય છે એટલે એના બરાબર ઝીરો થાય એટલે કે ઓછા નો વર્ગ એટલે પચીસ વધતા એ બરાબર જીરો થતી એ બરાબર માઇનસ પચીસ એટલે એની કિંમત મળી ગઈ તો એ બરાબર માઇનસ પચીસ હવે માઇનસ પચીસ તો એના અવયવ પાડીએ તો એક્સ ઓછા પાંચ ને એક્સ વધતા પાંચ કારણ કે એક્સ વર્ગ ઓછા નો વર્ગ થાય એટલે કે એક્સ ઓછા પાંચ અને એક્સ વધતા પાંચ તો એમાંથી આપણને ખબર છે કે એક બીજો એક્સ બરાબર ઓછા એક શૂન્ય તો છે તેથી આપણને બીજું શૂન્ય શું મળે એક્સ બરાબર વત્તા પાંચ તો આમ બીજું શૂન્ય વત્તા પાંચ થાય તો એની કિંમત અડી ગઈ અને બીજા શૂન્યની કિંમત પણ મળી ગઈ હવે સાતમો દાખલો છે એમાં પણ બીજું કઈ નથી કરવાનું કે જો ઓછા ત્રણેય બહુપતિ પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ એક્સ એક શૂન્ય હોય તો એની કિંમત શોધો તો આપણને ખબર છે કે ઓછા ત્રણ એક શૂન્ય છે તો પી ઓફ માઇનસ થ્રી બરાબર ઓછા ત્રણ ની ત્રણ ગતાંક વધતા બાર ઓછા ત્રણ નો વર્ગ વધતા એટલે બરાબર જીરો એને મૂકીને સાદુ રૂપ આપશું તો આપણને એની કિંમત મળી જશે તો આપણને એની કિંમત મળી જશે અને એની કિંમત મળશે આપણને સુડતાલીસ તો આ રીતે આ દાખલા આપણે ગણી શકીએ છીએ બાકીના દાખલા આપણે પછીના લેક્ચરમાં જોશું આજે બસ આટલો